નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા આપણે એનએમ પાર્ટ ટુ એટલે કે સેકન્ડ ઇયર એએનએમમાં આપણે કેટલાક ઓબ્જેક્ટિવ જોતા હતા જેમાં મિડવાઇ ફ્રી બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીના પેપર સોલ્યુશનના ઓબ્જેક્ટિવમાં પાર્ટ એકમાં આપણે ખાલી જગ્યાઓ તમામ જોઈ તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો આપને વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો આપના મિત્રો સાથે વિડીયો શેર કરજો અને વિડીયો અંત સુધી જોવા તમામને વિનંતી છે તો ચાલો જોઈએ પાર્ટ ટુ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો આપણે જેવી રીતે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં સમજાતા કે જ્યારે પણ આપણે ટ્રુ ફોલ્સ લખીએ ત્યારે એક તો પૂરેપૂરું લખવાનું એની સામે બધા ટ્રુ ફોલ્સની સામે જ સાચું હોય તો ખરાની નિશાની ખોટું હોય તો ચોકડી અને એ એકદમ બિલકુલ એકબીજાની નીચે આવતા હોય એવી રીતે સરસ મજાના ગોઠવીને જ લખવાના જેથી કરીને આપણા જે પેપરની ઇમ્પ્રેશન છે એ ખૂબ સરસ રહે તો ચાલો જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા અમિલિકલ કોડમાં એક વેઇન અને બે આર્ટરી હોય છે સાચું ક્વિકનિંગ એટલે લેબર સમયે અવારનવાર પેટમાં થતો દુખાવો ખોટો કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ વસ્તી ઘટાડાનો છે સાચું સગર્ભાવસ્થામાં ત્રીજા માસિકના ગાળામાં માતાએ પડખાભેર ન સૂવું જોઈએ અહીંયા આગળ ન છે ન સૂવું જોઈએ તો ખોટું મિસ એબોર્સન થાય તો માતાનું તાત્કાલિક મૃત્યુ થાય છે ખોટું નેક્સ્ટ પેપરમાં જે નાનપણમાં ગાલપચુડિયા થયેલ હોય તો સ્ટરિલિટી થઈ શકે સાચું ફેલોપીન ટ્યુબના ઇમ્પ્યુલરના ભાગે ફર્ટિલાઇઝેશન થાય છે સાચું કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ વસ્તી ઘટાડવાનો છે સાચું અહીં ઘણી વખત ખરા ખોટા પણ વારંવાર રિપીટ થશે તો તમે પણ જાણી શકશો કે ખરું ખોટું કેટલી વાર વારંવાર પૂછાતું હોય કારણ કે આપણે એક પણ ઓછા નથી કર્યા દરેક પેપરના આપણે ટ્રુફોલ્સ આવરી લીધા છે પ્લેસન્ટાને બહાર કાઢવા માટે નીચે તરફ ખેંચીને કાઢવી જોઈએ ખોટું અમિલિકલ કોડમાં એક વેઇન અને બે આર્ટરી હોય છે સાચું સગર્ભા માતાની ફંડલ હાઇટ માપતી વખતે માતાના પગ સીધા રાખવા જોઈએ ખોટું બાળકની બાળક જન્મે કે તરત જ કોરું કરવું જોઈએ સાચું પ્રેગ્નન્સીમાં માતાનું દર અઠવાડિયું પાંચસો ગ્રામ જેટલું વજન વધે તો સામાન્ય કહેવાય ખોટું કારણ કે પહેલા ટ્રાઇમેસ્ટરમાં બીજા ટ્રાઇમેસ્ટરમાં વધારે વજન વધતું હોય પહેલા ટ્રાઇમેસ્ટરમાં ઓછું વજન વધતું હોય જન્મ બાદ પરુની ફોલી બાળકના બાળકમાં ચેપની અસર દર્શાવે છે સાચું એનએસવી ઓપરેશન કર્યા પછી પુરુષે ત્રણ માસ સુધી નિરોધ વાપરવું જોઈએ સાચું ઇમરજન્સી પીલ કાયમી પદ્ધતિ છે ખોટું અઢી કિલોગ્રામ એટલે કે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ કરતાં ઓછું વજન વજન ધરાવતા બાળકને લો વેટ બેબી કહેવાય સાચું સગર્ભા માતાને સામાન્ય કરતાં વધુ તત્વની જરૂર હોય છે સાચું મમતા કીટનો ઉપયોગ ઘરે ડિલિવરી કરવા માટે થાય છે ખોટું પ્રથમ ડિલિવરી વખતે એપીજેટોમી આપવી હિતાવહ નથી ખોટું આપવી જોઈએ માસિક સ્ત્રાવ બંધ થાય તેને મેનોરેજિયા કહેવાય ખોટું ગર્ભાશયના મુખના કેન્સરમાં કેન્સરના નિદાન માટે પેપ ટેસ્ટ કરવામાં આવે છે સાચું વીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી ફંડલ હાઇટના આંબેલિકલના લેવલ પર હોય છે ખોટું અંબેલિકલના લેવલથી બે આંગળ નીચે હોય મિલ્કના ઇજેક્શન માટે ઓક્સિટોસિન હોર્મોન જવાબદાર છે મિલ્કનું ઇજેક્શન કહે તો ઓક્સિટોસીન હોર્મોન જવાબદાર છે મિલ્ક મિલ્કનું પ્રોડક્શન કીએ તો પ્રોજેસ્ટરોન જવાબદાર છે ટોકોલાઇટિક એજન્ટ તરીકે એમજીએસઓ ફોનનો ઉપયોગ થાય છે સાચું પ્લાસન્ટ ગર્ભસ્થ શિશુની જીવાદોરી છે સાચું માતામરણનું એક કારણ પીપીએચ છે સાચું યુટેરાઇન સુફલ એટલે લેબર વખતે અવારનવાર થતો પેટમાં દુખાવો ખોટું યુટેરાઇન સુફલ એટલે હવાના મોજા જે અવાજ આવે એ પ્રેગ્નન્સી રહે એટલે ગર્ભાશયનું પોર ડેસિડિયા તરીકે ઓળખાય સાચું માતાને જર્મન મિઝલ્સનું ઇન્ફેક્શન હોય તો બાળકને ઓપ્થલમે ન્યુનેટરમ જોવા મળે ખોટું જર્મન મિજલ્સનું એટલે કે રૂબેલાનું ઇન્ફેક્શન હોય તો કોન્જિનેટલ અબનોર્માલિટી જોવા મળે પીપીએચ થતું હોય તો માતાનું બ્લાડર ખાલી કરવું હિતા હોય છે પીપી એચઆઈવી પોઝિટિવ માતાને એઆરટી લેવી ન જોઈએ ખોટું પ્લાસાટ વજન સામાન્ય રીતે નવસો ગ્રામ હોય છે તો ખોટું પાંચસો ગ્રામ હોય છે બાળકનું એન્ટિરિયર ફ્રન્ટોનાલ અઢાર માસે પૂરાય સાચું પ્રાઇમી પારા મધરનો પ્રથમ તબક્કો ચાર કલાકનો હોય છે ખોટું માતા ફિટસની પ્રથમ મુવમેન્ટ ફીલ કરે તેને ક્વિકનિંગ કહેવાય સાચું ફિટસ કલનું મોટામાં મોટો ડાયામીટર મેન્ટોવર્ટેકલ છે સાચું પ્લાસન્ટાનું વજન બાળકના વજન કરતાં અડધા ભાગનું હોય છે ખોટું છઠ્ઠા ભાગનું હોય સગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર વધુ એ સામાન્ય બાબત છે સાચું અમીલિકલ કોડમાં એક પોઈન્ટ બે આર્ટરી હોય છે સાચું ગર્ભસ્થ શિશુના નોર્મલ એકસો વીસ થી એકસો સાહીઠ પર મિનિટ હોય છે સાચું ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા એફએચએસ ઇન્વર્ઝન ઓફ યુટરસ એટલે યુટર્સનું મૂળ સ્થિતિમાં પ્રેગ્નન્સી રહે એટલે ગર્ભાશયનું અંદરનું પોલ ડેસીડીઓ તરીકે ઓળખાય સાચું ઇન્વર્ઝન ઓફ યુટરસ એટલે મૂળ સ્થિતિ એ જાય તે ખોટું ઇન વોલ્યુશન કહેવાય સગર્ભાવસ્થા દરમિયાન માતાને ગોનોરિયા થાય તો નવજાત શિશુને નિયોનેટલ ઓપથલમિયા થવાનો સંભાવ રહે છે સાચું પ્રિમિચ્યોર બેબીમાં એક નંબરની સાઇઝનું માસ્ક વપરાય છે ખોટું જીરો નંબરની સાઇઝનું વપરાય બ્રિક પ્રેઝન્ટેશનમાં યુટ્રસની પેલવીસમાં ફિટસનો બટકનો બટક્સનો ભાગ જોવા મળે છે સાચું વીસ અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં ફંડલાઇટ અંબેલિકલ લેવલ પર હોય છે તો અહીં અંબેલિકલ વીસ અઠવાડિયામાં અંબેલિકલ લેવલની નીચે હોય છે અહીં આપણે ખોટું થશે ગર્ભાશયના મુખના કેન્સરમાં પેપ ટેસ્ટ કરવામાં આવે છે સાચું માતામરણનું એક કારણ પીપીએફ છે સાચું એનએસવી કરાવ્યા પછી પુરુષે ત્રણ માસ સુધી નિરોધ વાપરવું જોઈએ સાચું સગર્ભાવસ્થામાં પડકાર ન જોઈએ ખોટું તો કેટલાક ખરા ખોટા અને અત્યાર સુધી પૂછાયેલા મોટા ભાગના ખરા ખોટા આપણે કવર કર્યા છે ત્યાર પછી આપણે જોશું નેક્સ્ટમાં જે એમસીક્યુ કેવા પ્રકારના એમસીક્યુ પૂછાણા છે તે તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોઈ પણ કોમેન્ટ હોય ક્યાંય પણ ભૂલ જણાતી હોય તો ચોક્કસ કહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ